તો કામનો મહિમા જે આગળ સમજીશું દરેક વિદ્યાર્થી પેજ નંબર 124 કાઢશે જેમાં આપણે અમુક પ્રશ્નો સુધી સમજી ગયા હતા હવે ત્યાર પછીના સમજો આગળ પ્રશ્નો આગળ સમજીશું માળો શાનો બનેલો હોય છે તો ઘાસના સૂકા કણકલા અને તારના ટુકડાનો બનેલો હોય છે માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બચાવી બનાવી રહ્યો છે પ્રશ્ન છે પાછળ કે માળો તૈયાર છે આપણે ચિત્રમાં જોવાનું છે અને પ્રશ્નના જવાબ આપવાના છે શું તમે ઓળખી શકો કે માળો ક્યાં પક્ષીનો છે બનાવ્યો છે હા માળો કાગડાએ બનાવ્યો છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો પક્ષી માળામાં પક્ષીઓ તેના બચ્ચાને ખવડાવવા માટે અનાજના દાણા નાના જીવજંતુ અને રોકડાના ટુકડા વગેરે જેવી વસ્તુઓ માળામાં લાવે છે માળામાં કોઈ પક્ષી બેઠેલું છે તો આપણને માળામાં કોઈ પક્ષી બેઠેલું દેખાય છે ના શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે તો હા આપણને માળાની અંદર ચિત્રમાં ઈંડા દેખાઈ રહ્યા છે તો હા પ્રશ્નનો જવાબ આવશે હા ત્યાર પછી પેજ નંબર 25 તમે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકો છો તો હા વિદ્યાર્થી મિત્રો જ્યારે માળાની અંદર ઈંડા હોય છે ત્યાર પછી એમાં ઈંડા માંથી જ્યારે બચ્ચા બહાર નીકળે છે ત્યારે એમાં ચી 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 એવો અવાજ આવતો સંભળાય છે જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે તો આપણે આજે ચર્ચા કરી એમ કે પક્ષીઓ પોતાને બચ્ચાને ખવડાવવા માટે અનાજના દાણા તેમજ નાના નાના જીવજંતુઓ જીવડાઓ અને રોટલીના ટુકડાઓ વગેરે જેવી વસ્તુ લાવી અને પોતાના બચ્ચાને ખોરાક પૂરો પાડે છે એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે તો વિદ્યાર્થી મિત્રો કાગડો અને કાગડી 2-3 વાર આવે છે એટલે કે પક્ષી જે છે એ પોતાના માળાની અંદર 2-3 વખત આવતા હોય છે કેટલા દિવસ પછી બચ્ચા માળો છોડી દે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ઈંડા હોય છે ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે છે અને અમુક સમય સુધી બચ્ચાઓ અંદરને અંદર રહે છે ત્યારે તેને જે તે પક્ષી હોય એને એના બચ્ચાઓને ખોરાક પૂરો પાડે છે પછી જેમ જેમ એ મોટા થાય છે એમ અમુક સમય પછી બચ્ચાઓ જે છે એ માળાને છોડી અને ઉડી જાય છે તો 1 મહિના પછી બચ્ચા જે છે એ માળાને છોડી દે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોર એટલે આપણે કોઈ અત્યારે દોરવાનું નથી માત્ર એ માળાને જે પુસ્તકમાં આપેલું છે ચિત્ર એ નિહાળવાનું છે અને આપણે વિચારવાનું છે એટલે ચિત્ર કોઈ બનાવશે નહીં માત્ર આપણે દોર્યું છે એવું અનુમાન ન કરી અને બધા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે તો પક્ષીઓ જુદી જુદી રીતે એટલે કે ઘાસ કડકલા લાકડીના ટુકડા વગેરે દ્વારા પોતાનો માળો બનાવે છે તેમાંથી થોડી વસ્તુઓનો ઉપયોગ કરી આપણે પણ માળો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકવાનું છે પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે જ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ ઘર હોય છે આપણે ઘરમાં જેમ બધું હોય છે એવી રીતે પક્ષીઓ પણ જ્યારે એનો સમય આવે ત્યારે એ માળો બનાવે છે અને બચ્ચા મોટા થઈ જાય બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે એટલે કે ઈંડા મૂકવા માટે પક્ષીઓ માળો બનાવે છે અને ત્યાર પછી બચ્ચા બહાર નીકળી અને બચ્ચા જે છે એ ઉડી જાય છે અને માળાને છોડી દે છે આપણે પણ ચાલતા અને દોડતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો શું થાય તો અનુમાન ન થાય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે બચ્ચા જે છે એ પોતે ખોરાક લેતા થઈ જાય અને મોટા થઈ જાય એટલે પોતાનું ઘર છોડી દે છે જો આપણે પણ એવી રીતે ઘર છોડી દેવું પડતું હોય કે આપણે જ્યારે સાથે ખોરાક ખાતા પીતા શીખી જાય હાલતા ચાલતા શીખી જાય પછી આપણે આપણું ઘર છોડી દેવું પડતું હોય તો વિચાર કરો કે આપણે કેટલી સગવડતાઓથી વંચિત રહી જઈએ તો આ જે ભૌતિક સગવડો છે રહેવા માટે મકાન છે ભૌતિક સુખ સગવડો છે જેનાથી આપણે વંચિત રહી જઈએ માળો છોડી
છોડી અને જુદી જુદી જગ્યાએ એ પોતાના રહેઠાણ બનાવે છે. કેટલાક પક્ષીઓ વૃક્ષ પર રહે છે તો કેટલાક પાણીમાં અને પાણીની નજીક અને કેટલાક તો જમીન પર રહે છે. એટલે ઘણા પક્ષીઓ જે છે એ વૃક્ષો ઉપર રહે છે, ઘણા પક્ષીઓ પાણીમાં રહે છે અને ઘણા પક્ષીઓ પાણીમાંથી પાણી તેમજ જમીન ઉપર પણ રહે છે અને પાણીની નજીકમાં પણ રહે છે. ઘણી વખત તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે વૃક્ષો ઉપર પક્ષીઓ ઘણા રહેતા હોય છે, ત્યાર પછી પાણીની અંદર રહેતા પક્ષીઓ હોય છે તેમજ પાણીની નજીક એટલે કે જે ઉમર સરોવર જે છે આપણે બધાએ નામ સાંભળ્યું છે તેમજ જોયું પણ હશે ત્યાં ઘણા બધા પક્ષીઓ આવે છે અને એની આજુબાજુ જે વિસ્તાર છે એમાં આપણને રહેતા જોવા મળે છે. બીજા પ્રાણીઓમાં પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે, જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો ઉપર. ઘણા બધા પ્રાણીઓ પણ એવા હોય છે કે જે જમીન પર રહે છે તેમજ જમીનની અંદર પણ રહે છે અને પાણીમાં અને વૃક્ષો ઉપર પણ રહેતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો 126માં પેજ ઉપર આપણે આ બધા જ ચિત્રો જોઈશું કે કેવા કેવા પક્ષીઓના પંજા હોય છે અને એ પોતાનો પંજાનો કેવી રીતે ઉપયોગ કરે છે. તો અહીંયા આપણને ચિત્રમાં બતાવેલું જોવા મળે છે. તો ચિત્ર નંબર 1 ની અંદર જોશું આપણે કે પક્ષીઓના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના હોય છે. એમાં સૌથી પહેલો પંજો દર્શાવેલ છે તો આ જે એ પાણીમાં તરવા માટે એ પ્રકારના પંજાનો ઉપયોગ થાય છે. એટલે કે જેવા પક્ષીઓનો જે પક્ષીઓના પંજા પહેલા ચિત્ર પ્રમાણે હોય છે એ પાણીમાં તરવા માટે ઉપયોગી હોય છે. એટલે કે એ પક્ષી પાણીમાં પણ તરી શકે છે. ત્યાર પછી બીજું ચિત્ર છે કે વૃક્ષની ડાળીઓ પકડવા માટે. એટલે કે બીજું ચિત્ર જે છે એવા પ્રકારનો જે પક્ષીનો પંજો હોય છે એ વૃક્ષોની ડાળીઓને પકડી રાખવા માટે હોય છે. ત્યાર પછી ખોરાક ઝડપવા કે શિકાર કરવા માટે આપણે ત્રીજા નંબર ચિત્રની અંદર ત્રીજા નંબરનું ચિત્ર આપેલ છે એની અંદર જે પંજો બતાવેલ છે એ ચિત્રમાં શિકાર કરવા માટે તેમજ ખોરાક ઝડપવા માટે એવા પ્રકારના પંજાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જમીન પર ચાલવા માટે જે પ્રકારના પંજા હોય છે એ આ પ્રકારે હોય છે. પછી વૃક્ષ પર ચઢવા માટે. ત્યાર પછી આ 5 પ્રકારના પંજાઓ જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે અને જે પક્ષીઓના પંજા આ પ્રકારના હોય છે એ પક્ષીઓ એ પ્રકારે રહેતા હોય છે. પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદી જુદી પ્રકારની જોવા મળે છે. તમે વિદ્યાર્થી મિત્રો જોયું છે કે દરેક પક્ષીની ચાંચ જે છે એમાં વિવિધતા જોવા મળે છે. એટલે એ પોતાના ખોરાક પ્રમાણે એની ચાંચ આપેલી હોય છે કુદરતે અને એના લીધે એનો ખોરાક કેવી રીતે લેવો એ ખબર પડે છે. તો સૌથી પહેલા જે આ ચિત્ર આપેલું છે એ ચિત્ર જોઈએ કે કયા પક્ષીનું છે. એ માંસ આવા પ્રકારના પક્ષીની જે ચાંચ છે એ માંસાહારી હોય છે. એટલે કે માંસ ખાડવા અને ખાવા માટે એવા પ્રકારના પક્ષીઓ જે છે એ ચાંચનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી વૃક્ષના થડ અને લાકડામાં ખાડો પાડવા માટે લકડખોર. એટલે કે આ લકડખોર જે છે પોતાની વૃક્ષ ચાંચ વડે વૃક્ષના થડ અને લાકડામાં ખાડો પાડે છે. ત્યાર પછી ફૂલોનો રસ ચૂસવા માટે. તો આ પ્રકારની જે ચાંચવાળા પક્ષીઓ હોય છે એ ફૂલોમાંથી રસ ચૂસવા માટે ઉપયોગ કરે છે. ત્યાર પછી છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવ જંતુઓ શોધવા માટે લાંબી એવી ચાંચ અને સેજ વાળા પડેલી ચાંચવાળા પક્ષીઓ જે હોય છે એ જીવ જંતુઓ કાઢવા માટે એ ચાંચનો ઉપયોગ કરતા હોય છે. પછી બીજ તોડવા અને વાટવા માટે આ પ્રકારના પક્ષીની ચાંચ આવી રીતની જોવા મળે છે. ઘણી બધી જાતના ખોરાક આપવા અને ખાવા માટે અલગ અલગ પ્રકારની પક્ષીઓની ચાંચો આપેલી હોય છે એના ખોરાક મુજબ. ત્યાર પછી પેજ નંબર 127 પ્રાણીઓના દાંત. તો તમે જોયું છે કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. તો આપણે 127 ઉપર પેજ
હોય છે જે એના બિલાડી જે છે એના અંડા દાંત વડે માંસ ખાઈ શકે છે અને એને કાપવા માટે દાંતનો ઉપયોગ કરી શકે છે ત્યાર પછી બીજું સૂત્ર છે સાપ ને મારવા તીક્ષ્ણ દાંત હોય છે એટલે સાપ જ્યારે મોઢું ખોલે છે ત્યારે એની અંદર એના દાંત જોવા મળે છે તે જ તીક્ષ્ણ અને વળાંક વડેલા જોવા મળે છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી સાપ પોતાનો ખોરાક આખી આખો ગળી જાય છે સાપ જે હોય છે એ ગમે તે ખોરાક ખાય તો એ સીધો જ ગળી જતો હોય છે ચાવતા હોતા નથી ત્યાર પછી ખિસકોલીનું ચિત્ર આપ્યું છે ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા જ કરે છે ખિસકોલી એક જ એવો પ્રાણી છે કે જેના દાંત જેમ જેમ એ મોટું થાય છે એમ એમ એના દાંત પણ મોટા થતા જાય છે તેમને તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે એટલે કે એમના જે લાંબા દાંત છે એના વડે એ વસ્તુઓને કોતરીએ છે તેમજ ખોરાક પોતે લેતા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કે તમારા પોતાના દાંત વિશે નોંધ શોધી દાંત વિશે શોધી કાઢો અને લખો તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 4 માં ભણો છો તો તમારી જે ઉંમર છે એ તમારે લખવાની છે એટલે તમારી ઉંમર કેટલી હોય તો જે તે વિદ્યાર્થીની જેટલી ઉંમર હોય એ તમારે એ અહીંયા કોષ્ટકની અંદર લખવાની છે તમારી ઉંમર લખવાની છે ત્યાર પછી તમારા દાંત કેટલા છે તો હાલ અત્યારે તમારે કેટલા દાંત છે એ લખવાના છે ત્યાર પછી તમારા કોઈ દાંત તૂટી ગયા અથવા તો પડી ગયા છે તો કેટલા પડી ગયા છે અને કેટલા તૂટી ગયા છે એ ત્રણે ત્રણ પ્રશ્ન જે છે એ તમારે જાતે પોતાની રીતે અનુભવ પ્રમાણે લખવાના છે ત્યાર પછી 128 નું પેજ એમાં પાછળ લખેલું છે કે તમને કેટલા નવા દાંત આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે દાંત દુધિયા દાંત હોય છે એ પડી ગયા પછી તમારે 8 વર્ષે તમારે નવા દાંત આવવાની શરૂઆત થઈ જાય છે એટલે ઘણાના દાંત લીલા પડતા હોય અથવા મોટા પડતા હોય તો ઘણાના બે દાંત પડી ગયા હશે ઘણા ત્રણ દાંત પડી ગયા છે તો જે પ્રમાણે તમારા દાંત તૂટવાની સંખ્યા છે એ તમારે લખવાની છે તમારા જાતે અને જેને નવા આવી ગયા છે એની પણ એને પોતાની રીતે અહીંયા કોષ્ટકની અંદર લખવાની છે તમારા કેટલા દુધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી એટલે ઘણા બધા તમારા એવા દાંત હશે કે પડી ગયા છે પણ એની જગ્યાએ હજી નવા દાંત આવ્યા નથી તો એવા દાંતની સંખ્યા કેટલી છે એ તમારે લખવાની રહેશે દાંત વિશે વધારે શોધો તમારા મિત્રના દાંત જુઓ શું તે જુદા પ્રકારના દાંત છે તમારી નોટબુકમાં એક કાગળનો અને એક પાછળનો દાંત દોરો એટલે નોટબુકમાં આપણે દાંત વિશે નોંધ લખવાની છે કે શોધવાનું છે કે જો આપણા દાંત છે એ અલગ અલગ પ્રકારના છે બીજાથી જુદા પડતા છે તો આપણે નોટબુકમાં લખવાનું છે એક કાગળનો દાંત અને દોરવાનું છે કે એક કાગળનો દાંત અને એક પાછળનો દાંત આ દાંત વચ્ચે તમને શું તફાવત દેખાય છે ના આપણા બંને સરખા વિદ્યાર્થીઓ હોય તો બંનેના દાંત પણ આપણે એક સરખા જ આપેલા હોય છે તો ના આપણે એક સરખા જ પ્રકારના દાંત દેખાય છે એમાં તફાવત જોવા મળતો નથી હવે ઘણી વખત એવું થતું હોય કે ઘણાના દાંત વહેલા કે મોડા પડતા હોય તો ઘણાને શું હોય કે વહેલા ઘણા દાંત આવતા હોય તો એ ડિફરન્સ શોધી શકે બાકી બધા આપણે જે મનુષ્ય છે તો મનુષ્યના બધાને કેટલા દાંત હોય તમને બધાને પણ એની એજ વાઇઝ જેમ જેમ દુધિયા દાંત પડતા જાય છે એમ એમ નવા દાંત આપવાની શરૂઆત થાય છે તો આપણે બે મિત્રો હોય તો એ મિત્રો બે મિત્રો છે એના દાંત કેવા પ્રકારના છે એમાં તફાવત જોઈ શકીએ તો આગળનો દાંત પાતળો છે અને પાછળનો દાંત જે પોળો છે તેને આપણે દાઢ કહીએ છીએ તો આપણા જે આગળના દાંત હોય છે વિદ્યાર્થી મિત્રો એ પાતળા હોય છે અને પાછળના દાંત જે હોય છે એ પોળા હોય છે એટલે આપણે પાછળના દાંતને આપણે દાઢ તરીકે ઓળખીએ છીએ હવે આપણે માત્ર કલ્પના જ કરવાની છે કે શું આવું હોય તો આવું થાય કેમ તો કલ્પના કરો એમાં પહેલો પોઈન્ટ છે જો તમારે આગળના દાંત ના હોય તો વિચારો મિત્રો કલ્પના કરો કે આપણે જો આગળના દાંત ના હોય તો આપણે કોઈ પણ વસ્તુ ખાવી હોય તો એને આપણે કાપડ કેવી રીતે તો બંને ઉપર અને નીચે જો તો તમે જામફળ કેવી રીતે ખાવ આપણા આગળના દાંત ના હોય તો આપણે આગળના દાંત વડે શું કાર્ય કરીએ છીએ તો ખોરાકને કાપવાનું કામ કરીએ છીએ અને એ આપણે અભિનય કરીને બતાવવાનું છે તો અત્યારે તો આપણે માત્ર કલ્પના જ કરવાની છે કે જો આપણે આગળના દાંત ના હોય તો આપણે કોઈ પણ વસ્તુ જે છે જામફળ જે છે
આપણે આગળના દાંત બધા છે પણ પાછળના દાંત એક પણ નથી. તમને કોઈ રોટલી આપે છે અને તે તમે કેવી રીતે ખાશો બતાવો તો આપણે કલ્પના કરવાની છે કે આપણા આગળના દાંત જે છે એ છે અને પાછળના દાંત એક પણ નથી તો આપણે ખોરાકને ચાવશું કેવી રીતે. આપણા આગળના દાંત જે છે એ ખોરાક ખાવાનું કામ કરે છે અને પાછળના દાંત જે છે એ ખોરાકને ચાવવાનું કામ કરે છે. જેથી કરીને આપણું જે પાચન ક્રિયા છે એ આપણે ખોરાક પચવામાં મદદ થઈ જાય. પરંતુ આપણે આગળના દાંત છે પણ પાચનના નથી તો આપણે જે ખોરાકને ચાવવાનું કામ કરીએ છીએ એ કોણ કરે? એટલે કે આપણે પાચન જે છે પચવામાં ખોરાક આપણને થોડોક અઘરો પડે એટલે આપણે પાચન કરી શકીએ નહીં, એટલે આપણે પાચનની તકલીફ રહે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે, તમારા મોંમાં એક દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકો? તો આપણા મોંની અંદર એક પણ દાંત ના હોય તો આપણે કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકીએ? તો આપણા મોંની અંદર એક પણ દાંત ના હોય તો આપણે માત્ર લિક્વિડ ગણી એટલે કે પ્રવાહી સ્વરૂપે જે વસ્તુઓ છે એ પી શકીએ છીએ, જેને આપણે ચાવી ના શકીએ, કાપી ના શકીએ. કારણ કે આપણે આપણા મોઢામાં એક પણ દાંત ના હોય તો કાપી કાપવાનો સવાલ જ નથી આવતો. એટલે કે જે વસ્તુ આપણે ગણી છે એવો જ ખોરાક આપણે લઈ શકીએ. તો એ છે પ્રવાહી સ્વરૂપની બધી જ વસ્તુ લઈ શકીએ, તેમજ ઓછી સાવ ઓછી અને નરમ જે વસ્તુ હોય કે જેને ગળી શકાય એવો પ્રકારનો ખોરાક લઈ શકીએ. ચોથો પણ છે, તમારે દાંત ન હોય તો કેવા લાગો? તમારી મોઢામાં જે પ્રદોષ, તો વિદ્યાર્થી મિત્રો આપણે દાંત ના હોય તો આપણો ચહેરો કેવો લાગે તે આપણે અનુમાન કરવાનું છે. ત્યાર પછી આઠમો પોઈન્ટ, ઘરડા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? તો જે ઘરડા હોય છે એટલે કે ઉપર લાયક વ્યક્તિ હોય છે, આપણા વડીલ હોય છે, એને એક પણ દાંત નથી હોતો તો એ કેવા પ્રકારનો ખોરાક ખાઈ શકે? તો ભોજો નરમ અને પ્રવાહી ખોરાક હોય એ જ ખાઈ શકે. કઠણ ખોરાક ના લઈ શકે, ખાઈ શકે કઠણ કડક વસ્તુઓ એ ખાઈ શકતા નથી, જેવા કે સિંગદાણા છે, કડક ભાખરી છે, એ બધું ખાવામાં એમને તકલીફ પડે છે. એટલે જે ગળી શકાય અને પી શકાય એવો ખોરાક એ ખાય. હવે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનો ચિત્ર દોરો અને તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો. તો આ કોષ્ટકની અંદર તમારી આસપાસ દેખાતા પક્ષીઓના નામ તમારે લખવાના છે અને એના જે ભાગ છે એનું નિદર્શન કરવાનું છે. શરીરના ભાગ જેમ કે ચાંચ છે, પંજા છે, એ બધાનું આપણે નિદર્શન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે અને આની તમને પીડીએફ મળી જશે. તેમજ 22 તારીખ અને 22/1 ના રોજ શનિવારે એટલે કે આપણું પેપર છે એ પેપર માટે આપણે તૈયારી પાઠ નંબર 12, 13 અને 14 આ કરવાની રહેશે. એટલે કે ધોરણ તમે પેપર સ્ટાઇલ